ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમે બધા મજામાં જ હશો. તો વિદ્યાર્થી મિત્રો, તમારી ચોપડીની અંદર પાના નંબર 16 ઉપર તમને આંતરશાળા રમત ઉત્સવ વિશે આપેલું છે, બરાબર. આજે આપણે આંતરશાળા રમત ઉત્સવ વિશે જોઈશું, બરાબર ને. અને એમાં જોઈશું દોડ વિશે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, તમે રમત વિશે તો જાણો જ છો અને તેમાં દોડ વિશે તો ખૂબ જ જાણો છો, બરાબર ને. આપણી શાળામાં પણ દર વર્ષે ડિસેમ્બર મહિનાની અંદર રમત ઉત્સવ ઉજવવામાં આવે છે. અને તમે કેટલી મજા કરો છો અંદર, તમને કેટલો આનંદ આવે છે અને શું દોડવાની મજા આવે છે, બરાબર ને. કેટલી બધી રમતોમાં કેટલી મજાથી ભાગ લઈએ છીએ અને તેને જીતવા માટેના પ્રયત્નો કરીએ છીએ, બરાબર ને. ચાલો તો આજે આ દોડ વિશે આપણે આપણી ચોપડીની અંદર જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણી ચોપડીની અંદર પાના નંબર 16 ઉપર જોઈએ. હવે તમારી પાસે ચોપડી તો છે જ મિત્રો, બરાબર. તો આપણી ચોપડીની અંદર પાના નંબર 16 ઉપર ખોલો, બરાબર. તેમાં પહેલું જુઓ, પહેલી લાઈન દોડ રેસ. આ છોકરીઓ માટે 100 મીટરની દોડ છે. અરુંધતી અંતિમ રેખાની નજીક છે. કોણ? અંતિમ રેખાની નજીક છે અરુંધતી, બરાબર. અહીંયા મિત્રો મેં એક ચિત્ર દોર્યું છે, બરાબર. હવે આ દોડની સ્પર્ધા છે જે, અને અહીંયા જે લાઈન દોરેલી છે તે કેવી છે? ફિનિશ એટલે કે અંતિમ રેખા છે, બરાબર. હવે જે આ પહેલી છોકરી જે છે, આ રમત કોની છે? છોકરીઓની રેસ છે, બરાબર. એમાં આ પહેલી જે છોકરી છે એનું નામ શું છે? અરુંધતી છે. શું છે? અરુંધતી છે, જે ફિનિશ રેખા એટલે કે અંતિમ રેખાની સૌથી નજીક છે. તે માત્ર 6 મીટર જ દૂર છે. તો આ જે છે તે કેટલા મીટર? 6 મીટર જ અંતિમ રેખા એટલે કે ફિનિશ લાઈન થી દૂર છે. તો અરુંધતી થી અંતિમ રેખા વચ્ચેનું અંતર કેટલું છે? 6 મીટર છે. હવે આગળ જુઓ, તેની પાછળ રેહાના છે. તો આ જે અરુંધતી છે એની પાછળ કોણ છે? રેહાના છે. કોણ છે? રેહાના છે. રેહાનાની પાછળ કવિતા અને ઉમા દોડી રહ્યા છે. તો આ જે રેહાના છે એની પાછળ કવિતા અને ઉમા દોડી રહ્યા છે. તો આ જે 4 છોકરીઓ છે એના નામ આપણને ખબર પડી ગયા. આપેલું ચિત્ર જુઓ અને પ્રશ્નના ઉત્તર માટે નીચેના અંતરમાંથી પસંદ કરો. હવે મિત્ર જુઓ, તમને નીચે અંતર આપ્યું છે 3 મીટર, 6 મીટર, 10 મીટર અને 15 મીટર. ચાલો તો હવે અરુંધતી જે છે તે ફિનિશ લાઈનથી 6 મીટર દૂર છે એ આપણને ખબર પડે છે, બરાબર. હવે તમે વિચાર કરો, અંદાજ લગાવો કે અરુંધતીથી રેહાના કેટલા મીટર દૂર છે. હવે આ 6 મીટર કરતા અહીંયા ગાડી થોડું અડધું આપણને દેખાય છે, અડધું લાગે છે તમને? 10 મીટર જેવું લાગે છે? 15 મીટર લાગે છે કે 6 મીટર લાગે છે? તો 6 મીટર હોય તો વધારે હોય, 10 મીટર હોય તો એનથી વધારે હોય, અને 15 હોય તો એનથી વધારે હોય. પણ અહીંયા ગાડી તો ઓછું છે એટલે આપણે 6 કરતા ઓછું લઈશું. એટલે આ જે છે રેહાનાથી અરુંધતી વચ્ચેનું જે અંતર છે તે આપણે કેટલું લઈશું? 3 મીટર લઈશું, બરાબર. કેટલું લઈશું? 3 મીટર લઈશું. હવે જુઓ, જે કવિતા અને ઉમા દોડી રહ્યા છે તે રેહાનાથી કેટલા દૂર છે? હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ 3 મીટર કરતા તો વધારે અંતર લાગે છે. તો 10 મીટર જેટલું લાગે છે? ના. 15 મીટર જેટલું? તો કે ના. પણ કેટલું લાગે છે? આ બે વચ્ચેનું અંતર જે છે તે અરુંધતીથી ફિનિશ લાઈન વચ્ચે એટલે કે અંતિમ રેખા વચ્ચે જેટલું અંતર છે એટલું જ અંતર આપણને અહીંયા દેખાઈ રહ્યું છે. એટલે કે રેહાનાથી કવિતા અને ઉમા 6 મીટર દૂર છે. કેટલા મીટર દૂર છે? 6 મીટર દૂર છે. તો મિત્રો, અહીંયા ગાડી દરેક છોકરીના નામ આપણને ખબર પડી ગયા, અરુંધતી, રેહાના, કવિતા અને ઉમા. હવે અરુંધતી ફિનિશ લાઈન એટલે કે અંતિમ રેખાથી 6 મીટર દૂર છે. રેહાના અરુંધતીથી 3 મીટર દૂર છે.
અને કવિતા અને ઉમા એ રેહાનાથી 6 મીટર દૂર છે બરાબર હવે આપણે એમની નીચે આપેલા પ્રશ્નો જોઈએ અરુંધતીથી રેહાના કેટલી દૂર છે બરાબર આ અરુંધતીથી રેહાના કેટલી દૂર છે જે આપણે શોધી કાઢ્યું છે કેટલું છે 3 મીટર હવે બીજો પ્રશ્ન જો કવિતા અને ઉમાથી રેહાના કેટલી આગળ છે હવે કવિતા અને ઉમાથી રેહાના કેટલી આગળ છે કેટલા છે 6 મીટર આગળ છે કેટલા મીટર 6 મીટર આગળ છે અને ત્રીજો સવાલ ક કવિતા અને ઉમા અંતિમ રેખાથી કેટલા દૂર છે હવે જો કવિતા અને ઉમા અહીંયા છે અને અંતિમ રેખા ક્યાં છે અહીંયા છે તો આ કવિતા અને ઉમા એ અંતિમ રેખાથી કેટલા દૂર છે તો જુઓ હવે કવિતા ઉમા અને કવિતાનું રેહાના વચ્ચેનું અંતર કેટલું છે 6 મીટર છે બરાબર હવે રેહાના અને અરુંધતી વચ્ચેનું અંતર કેટલું છે 3 મીટર છે અને અરુંધતીથી ફિનિશ લાઇન એટલે કે અંતિમ રેખા વચ્ચેનું અંતર કેટલું છે 6 મીટર બરાબર તો આ 3 3 જેટલા મીટર આપ્યા છે 3 3 ને આપણે ભેગા કરીશું એનો સરવાળો કરીશું કે 6 ને 6 12 3 14 ને 15 એટલે કે 15 મીટર તો ઉમા અને કવિતા એ અંતિમ રેખાથી એટલે કે અહીંયાથી આટલે વચ્ચેનું અંતર કેટલું થશે 15 મીટર દૂર છે કેટલા મીટર દૂર છે 15 મીટર દૂર છે તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે બીજું એક ઉદાહરણ જોઈએ તમે એક વાર્તા સાંભળી હશે સસલા અને કાચબાની કે સસલું ખૂબ જ ઝડપથી દોડતું હોય છે બરાબર ને એક દિવસ એ શું કરે છે કાચબા સાથે રેસ રખાવે છે એટલે કે દોડની સ્પર્ધા રખાવે છે અને તેમાં કોણ જીતી જાય છે કાચબાભાઈ જીતી જાય છે બરાબર ને તો ચાલો આપણે બીજું એક એવું જ એક ઉદાહરણ જોઈએ ચાલો હવે જુઓ સસલું 4 મીટર કાચબો એટલે કે સસલું અને કાચબા વચ્ચેનું અંતર કેટલું છે 4 મીટર કાચબો અને ફિનિશ લાઇન ફિનિશ એટલે કે અંતિમ રેખા એ બે વચ્ચેનું અંતર કેટલું છે 3 મીટર છે બરાબર અને સસલાથી લઈને આ ફિનિશ લાઇન એટલે કે અંતિમ રેખા સુધીનું અંતર કેટલું છે 7 મીટર છે હવે સસલું અને કાચબા વચ્ચેનું અંતર 4 મીટર અને કાચબો અને ફિનિશ એટલે કે અંતિમ રેખા વચ્ચેનું અંતર 3 મીટર અને સસલાથી આ અંતિમ રેખા સુધીનું અંતર કેટલું છે 7 મીટર છે પહેલો આપણો સવાલ છે અંતિમ રેખાની નજીક કોણ છે બરાબર તો અંતિમ રેખાથી નજીક કોણ છે હવે આ આપણી અંતિમ રેખા છે બરાબર તો એનાથી વધારે નજીક કોણ છે કાચબાભાઈ છે કે સસલાભાઈ તો કોણ છે કાચબાભાઈ બરાબર તો અંતિમ રેખાથી નજીક કાચબાભાઈ છે હવે બીજો સવાલ અંતિમ રેખાથી દૂર કોણ છે તો કાચબાભાઈ તો નજીક છે તો દૂર કોણ હશે સસલાભાઈ એટલે કે અંતિમ રેખાથી દૂર કોણ છે સસલું અને કેટલું એટલે કે કેટલા મીટર દૂર છે હવે જો સસલાભાઈ અહીંયા છે હવે અહીંયા 4 મીટર અને આ 3 મીટર તો 4 મીટર વત્તા 3 મીટર તો અહીંયા તમને કીધું છે કે અહીંયાથી સસલાભાઈ જ્યાંથી દોરવાની શરૂઆત કરે છે ત્યાંથી અંતિમ રેખા વચ્ચેનું અંતર કેટલું છે 7 મીટર એટલે કે સસલાભાઈ કેટલા મીટર દૂર છે 7 મીટર હવે આગળનો પ્રશ્ન સસલું કાચબાથી કેટલું દૂર છે હવે જુઓ સસલાભાઈ અહીંયા છે કાચબાભાઈ અહીંયા છે તો કાચબા આ કાચબો અને સસલું તો સસલું આ કાચબાથી કેટલું દૂર છે તો બંને વચ્ચેનું અંતર કેટલું છે 4 મીટર એટલે કે સસલાભાઈ એ કાચબાભાઈ કરતા 4 મીટર દૂર છે મિત્રો સમજ પડી ગઈ ને ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ શું તમે 1500 મીટર અને 3000 મીટરની દોડ વિશે સાંભળ્યું છે તો મિત્રો આપણે તો આપણી સ્કૂલમાં ફક્ત 100 મીટર દોડ જ દોડીએ છીએ બરાબર પણ જ્યાં મોટી મોટી દોડ યોજવામાં આવે છે મોટી સ્પર્ધાઓ યોજવામાં આવે છે ને ત્યાં
1500 મીટર દોડ, 3000 મીટર દોડ, 5000 મીટર દોડ આટલી મોટી મોટી દોડની સ્પર્ધાઓ યોજવામાં આવે છે. તમે મેરેથોન દોડ વિશે તો સાંભળ્યું જ હશે. આજે મેરેથોન દોડ છે એમાં જે પણ વ્યક્તિ ભાગ લે છે એને 40 કિલોમીટર સુધી દોડવાનું હોય છે. કેટલું? 40 કિલોમીટર સુધી. હવે 40 કિલોમીટર એટલે કેટલા મીટર થશે મિત્રો? જે આપણે આગળના વિડીયોમાં શીખી ગયા કે કિલોમીટરને મીટરમાં ફેરવો, તો 40 કિલોમીટર એટલે કે 40000 મીટર એ લોકો દોડવાનું હોય છે. જ્યારે આપણે તો 50 મીટર દોડીએ તોય આપણે તો થાકી જઈએ છીએ, પણ જે રનર્સ છે તે લોકો શું કરે છે, 40 કિલોમીટર એટલે કે 40000 મીટર સુધી પણ દોડે છે. તો મિત્રો હવે આપણે જોઈએ કે 1500 મીટર અને 3000 મીટરની દોડ વિશે આપણે સાંભળ્યું જ છે, બરાબર? આપણે દોડ્યા તો નથી જ, પણ આપણે સાંભળ્યું તો છે જ એના વિશે. હવે તો જોઈએ, આપણે પહેલું જોઈએ કે 1500 મીટરની દોડમાં લોકો ખાલી જગ્યા કિલોમીટર દોડે છે, બરાબર? તો આપણે પહેલા દાખલો ગણીએ, બરાબર? 1500 મીટર. હવે આપણે આગળ શીખી ગયા કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર. કેટલા? 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો આપણને કેટલા આપેલા છે? 1500 મીટર આપેલા છે. કેટલા આપેલા છે? 1500 મીટર. તો આપણે પહેલા પદ માનીશું કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો આપણને કેટલા આપ્યા છે? 1500. તો 1500 મીટર બરાબર કેટલા? હવે ચોકડી ગુણાકાર કરીએ. 1500 મીટર ગુણ્યા 1 કિલોમીટર. હવે છેદમાં કેટલા આવશે? 1000 મીટર. હવે આપણે અંશ અને છેદ ઉડાડીશું. 0 0 0 0. હવે કેટલા બચ્યા? 15 ના છેદમાં 10. હવે આપણે જોઈએ કે 3 5 15 બરાબર ને, એટલે આ 15 છેકાઈ જશે. નીચે 2 5 10 એટલે આ 10 પણ ઉડી જશે. હવે આ 5 ઉડી જાય. બચ્યા કેટલા? 3 અને નીચે 2. તો હવે આપણે 3 અને 2 નો શું કરીશું? ભાગાકાર કરીશું. એટલે કે 3 ભાગ્યા 2. 2 એકા 2. આગળ માઇનસ. 3 માંથી 2 જાય તો 1. હવે 1 નાના છે, 2 મોટા છે, ભાગ ચાલે નહીં. એટલે આપણે શું કરીશું? અહીંયા દશાંશ ચિહ્ન મૂકીશું, બરાબર? એટલે અહીંયા એક દશાંશ ચિહ્ન મૂકીશું એટલે અહીંયા કેટલા આવશે? 0. હવે 2 5 10. આગળ માઇનસ નું ચિહ્ન. 0 માંથી 0 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0. તો આપણો જવાબ કેટલો આવ્યો? 1.5. એટલે કે 1500 મીટરની દોડમાં લોકો 1.5 કિલોમીટર દોડે છે. હવે બીજું જોઈએ. 3000 મીટરની દોડમાં લોકો ખાલી જગ્યા કિલોમીટર દોડે છે. આપણે એ પણ એ રીતે જ ગણતરી કરીશું, બરાબર? કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો કેટલા છે? 3000. 3000 મીટર બરાબર કેટલા? ચોકડી ગુણાકાર કરીશું. 3000 મીટર ગુણ્યા 1 કિલોમીટર. છેદમાં કેટલા આવશે? 1000 મીટર. હવે અંશ અને છેદ ઉડાડીશું. 1 0 1 0, બીજો 2, ત્રીજો 3. ઉપર કેટલા બચ્યા? 3 બરાબર,
એટલે કે 3000 મીટર ની દોડ માં લોકો 3 કિલોમીટર દોડે છે. કેટલો? 3 કિલોમીટર દોડે છે.